विद्यार्थी मित्रों प्रणाम। धोरण 9 विषय विज्ञान प्रकरण 6 पेशीओ। मित्रों आगळना वीडियो नी अंदर आपणे वनस्पति पेशी नी बात करी थी, एमां वर्धनशील पेशी अने स्थायी पेशी नी बात करेली। स्थायी पेशी नुं निर्माण केवी रीते थाय छे ए पण आपणे जोई गया था कि वर्धनशील पेशीना कोषो छे ए कोषोमांथी ज स्थायी पेशीनुं निर्माण थाय छे अने ए कोषो चौक्स कार्य करने माटे स्थायी स्वरूप प्राप्त करे छे। जो वर्धनशील छे एमांथी स्थायी स्वरूप प्राप्त करे छे। आ क्रियाने विभेदीकरण कहेवाय। आ विभेदीकरण की प्रक्रिया ने लीधे स्थायी पेशीओ उत्पन्न थती होय छे। मित्रों अहीं एक प्रवृत्ति छे ए आपणे समझी लईए कि एक वनस्पतिनुं प्रकांड लो अने तमारा शिक्षकनी मदद एनो पातळो छेद लो। प्रकांड एटले मित्रों आपणे जाणीए छीए कि मुख्य एनी जे शाखा होय બધા જ છેદને સેફ્રેનિનથી અભિરંજિત કરો। મિત્રો સેફ્રેન એક પ્રકારનું રાસાયણિક દ્રવ્ય છે, એની મદદથી આપણે એને અભિરંજિત એટલે એ સેફ્રેનના એક બે ટીપા નાખવાના છે અને આ સારા છેદને સ્લાઇડ પર સ્થાપિત કરી તેની પર ગ્લિસરીનનું એક ટીપું મૂકો। સ્લાઇડ એટલે મિત્રો કાચની જે પારદર્શક સ્લાઇડ આવે છે એની વાત છે, એની ઉપર મૂકી ગ્લિસરીનનું એક ટીપું મૂકવાનું, ત્યારબાદ કવર સ્લિપથી એને ઢાંકી દેવાની છે અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે આપણે એનું અવલોકન કરીએ અને તો એમાં આપણને વિભિન્ન પ્રકારના કોષો છે એ કોષો જોવા મળે, તેમના વિન્યાસ અને ગોઠવણી। વિન્યાસ એટલે મિત્રો એમનું જે આકાર કદ છે, વચ્ચે આવેલો અવકાશ છે, ગોઠવણી, આ બધાનો આપણે અભ્યાસ કરીએ તો આપણે એવું ચોક્કસ કહી શકીએ કે અહીંયા બધા જ પ્રકારના કોષોની રચના એક સમાન હોતી નથી। કેટલા પ્રકારના કોષો જોવા મળે તો અલગ અલગ પ્રકારના વનસ્પતિ જુદી જુદા પ્રકારની હોય તેમાં પ્રકાંડની અંદર કોષો અલગ અલગ પ્રકારના આપણને જોવા મળતા હોય છે। કોષોના આટલા પ્રકાર શા માટે છે? આ વનસ્પતિના પ્રકારના બદલે આપણે મૂળનો પણ આડો છેદ લઈએ તથા એટલે કે વનસ્પતિ એક છે પરંતુ પ્રકાંડ અને મૂળનો છેદ લઈએ અને બંનેનું અવલોકન કરીએ તો એમાં પણ કોષો અલગ અલગ પ્રકારના જોવા મળે। એ જ રીતે બીજી વનસ્પતિના મૂળ અને પ્રકાંડનો પણ છેદ લઈ અને આપણે એના કોષોનો અભ્યાસ કરીએ તો આ વનસ્પતિના મૂળ અને પ્રકારના જે કોષો છે એના કરતાં એમનું કદ આકાર ગોઠવણી કદાચ જુદી જોવા મળે। મિત્રો સ્થાયી પેશીના બે પ્રકાર પડે છે, સ્થાયી પેશી એના બે પ્રકાર છે। એક સરળ સ્થાયી પેશી અને બીજી જટિલ સ્થાયી પેશી। હવે અહીંયા સરળ સ્થાયી પેશી છે એના ત્રણ પ્રકારો આપણે ભણવાના છે, એ છે મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોતક। આ ત્રણ પ્રકાર છે। જટિલ સ્થાયી પેશીની વાત કરીએ તેમાં બે પ્રકાર છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી। તો મિત્રો આ રીતે સ્થાયી પેશી છે એમાં મુખ્ય બે પ્રકાર છે, એક સરળ સ્થાયી પેશી જેની અંદર મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક આ ત્રણ પ્રકાર આવે। જટિલ સ્થાયી પેશી એટલે સરળ સ્થાયી પેશીનો મતલબ અર્થ એ થાય કે એની અંદર એ પેશીની રચનામાં બધા જ કોષો એક જ પ્રકારના હોય, એમનો આકાર છે એ લગભગ એક સરખો જેવો હોય, જે જટિલ સ્થાયી પેશી છે એમાં જુદા જુદા પ્રકારના કોષો છે, વિવિધ પ્રકારના કોષો ભેગા મળી અને જટિલ સ્થાયી પેશી બને છે અને એમાં બે પ્રકાર છે, જલવાહક અને અન્નવાહક। તો આ રીતે આ સ્થાયી પેશીઓ હવે આપણે સમજવાની છે। તો પહેલાં સરળ સ્થાયી પેશી, અધિસ્તરની નીચે આવેલા થોડાક અસ્તરોના કોષો સામાન્ય રીતે સરળ સ્થાયી પેશી હોય। મિત્રો અધિસ્તર એટલે શું? અહીંયા કેટલાક શબ્દો આપણે સમજીશું તો આપણને
आ बधी पेशीओना स्थान छे ए सरळताथी समझाशे। मित्रों वनस्पतिनु कोई पण अंग होय, प्रकांड होय के एनी शाखा होय के एनुं पर्ण होय, तो एमां सौथी बहारनुं जे स्तर छे अहीं तमे जोई शको छो, आ वनस्पतिनुं प्रकांडनो आडो छेद छे। मित्रों आडो छेद ने ऊभो छेद कोने कहेवाय ए पहेला समझी लईए। धारो कि आ कोई वनस्पतिनुं प्रकांड छे, ऊभुं प्रकांड, तो एने ज्यारे आपणे अहीं वच्चेथी आडा बे भाग करी दईए, अहींथी कापी नाखीए, तो मित्रों बाकीनो जे नीचेनो भाग छे ए नीचेनो भाग ऊपरथी आपणे जोईए, तो ऊपरथी आपणने आ रीते गोळाकार જોવા મળે। આ ઉપરનો ભાગ છે એ આ રીતે ગોળાકાર જોવા મળે, એટલે આ આડો છેદ થયો, અથવા એના માટે શબ્દ વપરાય છે અનુપ્રસ્થ, આડો અથવા અનુપ્રસ્થ છેદ કહેવાય। તો આ આડો છેદ થયો, તો આ પ્રકારનો આડો છેદ છે એટલે તમે ગોળાકાર રચના જોઈ શકો છો। આ અર્ધ ગોળાકાર આપણને બતાવ્યું છે, પણ આખો ગોળાકાર એનો છેદ આપણને જોવા મળે અહીંયા બતાવ્યું છે એ રીતે। ઉપરથી અહીંથી જોઈએ મિત્રો આપણે, અને ઉપરથી અવલોકન કરીએ તો આપણને ઉપરનો ભાગ છે આ રીતે ગોળાકાર જોવા મળે, આ આડો છેદ થયો। હવે જો ઊભો છેદની વાત કરીએ, તો પ્રકાંડ છે આ પ્રકાંડ, એનો ઊભો છેદ લઈએ તો એ ઊભો છેદ આપણને આ રીતે જ જોવા મળશે। આપણે જેમ શેરડી હોય તો એ શેરડીનો જે પ્રકાંડ છે કે આપણે શેરડીનો જે દંડો લાવીએ છીએ એને મિત્રો જે ગાંઠ હોય છે એ ગાંઠવાળા ભાગથી કાપીએ તો આપણને નળાકાર અલગ અલગ દંડાઓ છૂટા પાડી શકીએ, એ આડો છેદ છે। પરંતુ શેરડીનો આપણે ઊભો છેદ પણ કરી શકીએ, એનું પ્રકાંડ છે ને વચ્ચેથી બે ભાગ કરી દઈએ ઊભા, તો એક શેરડીમાંથી એટલે એક દંડો છે એમાંથી બે ભાગ થઈ જાય, તો એ ઊભો છેદ થયો। તો આ રીતે આડો છેદ અને ઊભા છેદની વાત છે। તો અહીંયા પ્રકાંડનો આડો છેદ આપેલો છે અને એના ઉપરનો દેખાવ છે, ઉપરથી આપણે જોઈએ આડો છેદ તો એમાં આપણને આ રીતે કોષોની ચોક્કસ ગોઠવણી જોવા મળે। હવે એમાં સૌથી બહાર જે ગ્રીન લાઇન દેખાય છે એ મિત્રો અધિસ્તર છે, સૌથી બહારનું આવરણ એ છે અધિસ્તર। અહીંયા બંને બાજુ એરો દર્શાવેલા છે, આ બાજુ અધિસ્તર, અને મિત્રો આ જે બાજુની આકૃતિ છે એ શું છે એ સમજીએ। તો બાજુની આકૃતિની અંદર ધારો કે આટલો ભાગ લીધેલો છે અને આ ભાગ છે એને ઝૂમ કરી અને મોટો બતાવેલો છે, એ તમે જોઈ શકો છો। તો અહીંયા જે સૌથી બહારનું અધિસ્તર છે આ બાજુ પણ અધિસ્તર છે, ત્યારબાદ સ્થૂલકોણક, એ સ્થૂલકોણક પીસી અહીંયા છે, એ સ્થૂલકોણક પીસી ઝૂમ કર્યું છે એટલે આપણને થોડી મોટી દેખાય, ત્યારબાદ મૃદુતક પેશી, એ મૃદુતક પેશી છે, અન્નવાહક જે ગ્રીન કલરનો ભાગ છે અન્નવાહક પેશી, એ અન્નવાહક પેશી છે, ત્યારબાદ જલવાહક અને વાહીપુલ એ અંદરના ભાગમાં છે, તો આ બધો ભાગ છે એ જલવાહક છે। તો આ રીતે આ નાનો ભાગ છે અને આપણે ઝૂમ કરીને જોઈએ એટલે આપણને આ રીતે મોટું સ્વરૂપ જોવા મળે, એમાં તમે જોઈ શકો છો કે અધિસ્તર છે, સ્થૂલકોણક, મૃદુતક, અન્નવાહક, જલવાહક આ બધાના કોષો છે, એમનો આકાર ગોઠવણી જુદી જુદી છે। તો આ રીતે આ પ્રકાંડ છે એના આડા છેદમાં આપણને વિવિધ પ્રકારના આવા અલગ અલગ કોષો જોવા મળે છે। આ પ્રકારની પેશીના કોષો વચ્ચે અવકાશ, ઘણો અવકાશ રહેલો હોય, આંતરકોષીય અવકાશ જેને કહેવાય મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આ કોષો વચ્ચે જે જગ્યા છે આ ઘાટી ગ્રીન લાઇન વચ્ચે દેખાય છે, એ ઘાટી ગ્રીન લાઇન અહીંયા પણ તમે જોઈ શકો છો, આ અવકાશ દેખાય છે, અહીંયા પણ અવકાશ દેખાય છે। તો આ કોષો કોષો વચ્ચે અવકાશ ઘણો વધારે હોય છે અને આ પેશી સામાન્ય રીતે ખોરાકનો સંગ્રહ પણ કરે છે મિત્રો। અહીંયા આ મૃદુતક પેશીની વાત ચાલે છે, તો આ પેશીના કોષો છે એની વચ્ચે અવકાશ ઘણો વધારે રહેલો હોય કોષો વચ્ચે,
ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. કેટલીક પેશીમાં ક્લોરોફિલ હોય એટલે કેટલીક મૃદક પેશી છે ક્લોરોફિલ ધરાવે, ક્લોરોફિલ ધરાવે એટલે એના લીધે એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી શકે અને પોતાનો ખોરાક જાતે બનાવે. એટલે ક્લોરોફિલ ક્યાં હોય મિત્રો? હરિતકણની અંદર આપણે બની ગયા. એટલે હરિતકણ ધરાવતી મૃદુતક પેશી હોય તો એને હરિતકણોતક અથવા નીલકણોતક કહેવાય છે. ઉપરાંત કેટલીક જલીય વનસ્પતિમાં મોટા હવાકોટરો અથવા વાતકોટરો મૃદુતક પેશીના કોષોની અંદર હોય. મિત્રો, પાણીમાં જે ઉગતી વનસ્પતિ હોય એનું પ્રકાંડ પહોંચવું હોય, આપણે દબાવીએ તો દબાઈ શકે, કારણ કે એમાં હવા ભરેલા કોટરો હોય. અને કોટરો એટલા માટે હોય છે કે પાણીમાં એનું પ્રકાંડ જો નક્કર પ્રકાંડ હોય આપણે જમીન ઉપર ઉગતી વનસ્પતિની જેમ, તો એનું વજન વધી જાય, તે પાણીમાં સરળતાથી ઊભું રહી શકે નહીં. એટલે એનું પ્રકાંડ પહોંચવું અને હવાથી ભરેલું હોય તો એનું વજન પણ ઓછું થાય અને પાણીની અંદર સરળતાથી તરી શકે. એટલા માટે આ જલીય વનસ્પતિ છે એની જલવાહક પેશી, સોરી, મૃદુતક પેશીમાં કેટલાકમાં આવા વાત કોટરો આવા અથવા આવા ભરેલા કોટરો આવેલા હોય જેને તરવા માટેનું ઉત્પ્લાવક બળ પૂરું પાડે. એટલે કે આ વનસ્પતિનું પ્રકાંડ છે પાણીમાં સરળતાથી તરી શકે અને આવી પેશીને વાયુતક પેશી કહેવાય છે મિત્રો. ત્યારબાદ આ બંનેમાંથી એક પણ પ્રકારની ના હોય તો એને મૃદુતક પેશી કહેવાય. એટલે મૃદુતક પેશી છે એના પણ આમ જોવા જઈએ તો ત્રણ પ્રકાર પડે. એક મૃદુતક, બીજી હરિતકણોતક અને ત્રીજી છે વાયુતક. તો આ રીતે આ મૃતક પેશી છે એ પણ ત્રણ પ્રકારની હોય છે એના કાર્યના આધારે. હવે આ મૃદુતક પેશી છે એના મિત્રો આપણે તો અહીંયા મૃદુતક પેશી છે કોને કહે છે તેના લક્ષણો અને પ્રકાર સમજાવો. તો વનસ્પતિ કોષોમાં થોડાક સ્તરો આધારોતક કાર્ય કરતી, આધારોતક એટલે મિત્રો સૌથી બહારનું સ્તર કે જે વનસ્પતિને આધાર આપે, એ આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે તેને મૃદુતક પેશી કહેવામાં આવે છે અને તે સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે. એના લક્ષણોની વાત કરીએ તો એના કોષો જીવંત હોય છે, એના કોષો જીવંત હોય, પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી હોય છે. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય, સામાન્ય ગોઠવણી હોય છે. એટલે કોષો વચ્ચે થોડી થોડી જગ્યા હોય જેને આંતરકોષીય અવકાશ કહેવાય. કોષરસમાં મોટી રસધાની પણ હોય છે અને કોષો અનુપ્રસ્થ છેદ, મિત્રો અનુપ્રસ્થ છેદ એટલે આડો છેદ, આડા છેદમાં ગોળાકાર અને આયામ, આયામ એટલે ઊભો છેદ, ઊભા છેદમાં લંબ ચોરસ હોય. એ કોષોનો મિત્રો આપણે ઊભો છેદ જોઈએ તો આપણને આ રીતે જોવા મળે. આ અનુપ્રસ્થ છેદ છે. એટલે આડો છેદ અને આ છે ઊભો છેદ. ઊભા છેદની અંદર આ રીતે લંબચોરસ કોષો જોવા મળે. એમાં અહીંયા આપણે કોષરસ જોઈ શકીએ છીએ, કોષ કેન્દ્ર છે. આ બે કોષો, આ એક કોષ, આ બીજો કોષ, એ બંને વચ્ચેનું મધ્યપટલ છે. ત્યારબાદ અહીંયા હરિતકણ આવેલું છે. હરિતકણ એટલે જે ક્લોરોફિલ ધરાવતું હરિતકણ છે. વચ્ચે મોટી ખુલ્લી જગ્યા છે, રસધાની છે અને કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ છે. અહીંયા દરેક જગ્યાએ આપણને જોવા મળે છે અને અહીંયા આ પ્રાથમિક કોષ દિવાલ છે. તો આ રીતે આડા છેદમાં કોષો આપણને કેવા દેખાય છે? બહુકોણીય દેખાય છે અથવા તો ગોળાકાર છે અને ઊભા છેદમાં આપણને લંબચોરસ કોષો જોવા મળે છે. ત્યારબાદ એના પ્રકાર, તો મૃદુતક કોષો હરિત દ્રવ્યયુક્ત હરિતકણ ધરાવતા હોય એટલે કે ક્લોરોફિલયુક્ત હરિતકણ ધરાવતા હોય તો એને હરિતકણોતક કહેવાય અને એનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય. ઉપરાંત કેટલીક જલજ વનસ્પતિમાં મોટા હવા કોટરો અથવા તો વિશાળ વાયુ કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય, આ પ્રકારની પેશીને વાયુતક પેશી કહેવાય અને વનસ્પતિને પાણીના તરવા માટે
તારક બળ પૂરું પાડે છે. હવે ત્યારબાદ જોઈએ મૃતક પેશીના કાર્યો. મૃદુતક પેશી છે નીચેના કાર્યો કરે છે. એ આપણે જોઈ ગયા કે પહેલું છે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન. ઉત્પાદન મિત્રો આપણે વાત કરી, હરિત કણોત્તક પેશી હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે કે ખોરાકનું ઉત્પાદન અને સંગ્રહ બંને કરે છે. અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય કરે, બીજી પેશીઓને વચ્ચે રહી અને પૂરણ પેશી તરીકે કામ કરે, એટલે કે આધાર આપવાનું કાર્ય કરે. પોષક દ્રવ્યો અને પાણીનો સંગ્રહ પણ કરે છે. વનસ્પતિના અંગોનું આધારોતક રચે છે, એટલે આધાર આપતું સ્તર છે અધિસ્તર, એની રચના કરે. જલીય વનસ્પતિ અંગોને તારક ક્ષમતા આપે છે, એટલે પાણીમાં ઉગતી વનસ્પતિ છે એને તરવા માટે તારક ક્ષમતા પૂરી પાડે છે. જીવરસના ઘટકોનું સંયોજન કરે, એટલે કે કોષરસમાં જે બધા ઘટકો હોય એ ઘટકોનું સંયોજન પણ કરે છે. તો મિત્રો આ મૃદુતક પેશીની વાત થઈ. હવે ત્યારબાદ આગળ જોઈએ બીજી પેશી સ્થૂલ કોણક પેશી. મિત્રો સરળ સ્થાયી પેશીનો બીજો પ્રકાર છે સ્થૂલ કોણક પેશી. મિત્રો પહેલી પેશી હતી મૃદુતક પેશી, એટલે નામ હતું મૃદુ, એટલે એનો અર્થ એ થાય કે વનસ્પતિના કોમળ ભાગો છે ત્યાં આવેલી હોય. હવે સ્થૂલ કોણક, આનો અર્થ પહેલાં સમજીએ તો મિત્રો આપણે યાદ રાખવું સરળ પડે. સ્થૂલ કોણકનો મતલબ એ થાય સ્થૂલન થયેલું હોય. સ્થૂલન એટલે જમાવટ, જમા થયેલું હોય. કોણક એટલે ખૂણાના ભાગે, કોણ એટલે ખૂણો આપણને ખબર છે. એટલે મિત્રો આ પેશીનું નામ સ્થૂલ કોણક પેશી એટલા માટે છે કે અહીંયા કોષો વચ્ચે જે આંતરકોષીય અવકાશ હોય એ આંતરકોષીય અવકાશની અંદર લિગ્નિન છે, પેક્ટિન છે વગેરે જેવા દ્રવ્યો જમા થયેલા હોય, એનું સ્થૂલન થયેલું હોય છે. અને ખૂણાનો જે ભાગ હોય, કોષો કોષો વચ્ચે જે જગ્યા હોય જ્યાં ખૂણાનો ભાગ હોય ત્યાં આ જે સ્થૂલન છે, આમ તો જે કોષ છે એની કોષ દિવાલમાં આખી કોષ દિવાલની ફરતે, એટલે કે કોષ દિવાલના અંદરના ભાગે આવું લિગ્નિન કે પેક્ટિન જેવા દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે. પરંતુ જે ખૂણાનો ભાગ હોય, બે કે બેથી વધુ કોષો જ્યાં એકબીજાને ભેગા થતા હોય, મળતા હોય, ત્યાં જે ખૂણાનો ભાગ અવકાશ હોય ત્યાં વિશેષ પ્રમાણમાં સ્થૂલન થયેલું હોય છે, એટલે ઉપરથી એનું નામ પડ્યું છે સ્થૂલ કોણક પેશી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો આ આંતરકોષીય અવકાશ કોષ વચ્ચે જે ગ્રીન ભાગ દેખાય છે અને અહીંયા જે કોષો વચ્ચેનો જગ્યા છે, આ જે ઓરેન્જ કલર જેવું દેખાય છે, એ ઓરેન્જ કલર કોષ દિવાલની અંદરના ભાગે થયેલું સ્થૂલન છે. અને કોષો વચ્ચે જે ખૂણાનો ભાગ છે એ તમે જોઈ શકો છો ત્યાં સ્થૂલન વિશેષ પ્રમાણમાં છે. આ ખૂણાના ભાગે સ્થૂલન વિશેષ પ્રમાણમાં છે, એટલે એનું નામ પાડ્યું સ્થૂલ કોણક પેશી. અહીંયા કોષ કેન્દ્ર છે, વચ્ચે મોટી રસધાની છે અને અહીંયા કોષ દિવાલ છે. તો આ રીતે અહીંયા ખૂણાના ભાગે સ્થૂલન વિશેષ પ્રમાણમાં હોય એટલે એને સ્થૂલ કોણક પેશી કહેવામાં આવે છે. વનસ્પતિની નમ્યતા, નમ્યતા એટલે કોમળતા, કે વનસ્પતિની શાખાઓ છે, પ્રકાંડ છે, એ બધું વળી શકે છે, તો એ નમ્યતાનું લક્ષણ છે. એ એક અન્ય સ્થાયી પેશી સ્થૂલ કોણક પેશીને કારણે હોય. એટલે વનસ્પતિમાં નમ્યતા, એને આપણે કહીએ છીએ કે છોડને વાળી શકાય, તો એ નમ્યતાનું કારણ છે સ્થૂલ કોણક પેશી. અને વનસ્પતિના વિવિધ ભાગો જેવા કે સૂત્રો, એ સૂત્રો એટલે અગાઉ આપણે વાત થઈ હતી પાતળી દોરી જેવી રચના, અને વેલાઓ એના પ્રકારને તૂટ્યા વગર વળવાની નમ્યતા બક્ષે. આપણે વેલાઓને જાણીએ છીએ મિત્રો, વેલા ધરાવતી વનસ્પતિ હોય એમાં મણિવેલ છે, અમરવેલ છે, કે પછી કેટલીક શાકભાજીના વેલા હોય એમાં દૂધી છે, ટીંડોળા છે, આ બધાના વેલા છે, તો એ સરળતાથી વળી શકે છે. એનું કારણ એમાં સ્થૂલ કોણક પેશી હાજર હોય છે. તે વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે. આ પેશીને અધિસ્તરની નીચે પર્ણદંડમાં જોઈ શકાય, એટલે એનું સ્થાન છે અધિસ્તરની નીચે પર્ણદંડમાં, એટલે પર્ણ જે શાખા સાથે જોડાયેલું હોય એ પર્ણ શાખાની વચ્ચેનો ભાગ એને પર્ણદંડ કહેવાય. તો ત્યાં આગળ જોવા મળે, કોષો જીવંત લાંબા અને કોણીય બાજુએ અનિયમિત મોટા હોય, એટલે ખૂણાના ભાગે વધારે મોટા હોય અને કોષોની વચ્ચે અવકાશ ઓછો હોય છે.
અવકાશ એટલા માટે ઓછો હોય કારણ કે ત્યાં જે ખૂણાના ભાગ છે ત્યાં આગળ દ્રવ્યનું સ્થૂલન થયેલું હોય છે. મિત્રો, ત્રીજી પણ એક સરળ સ્થાયી પેશી જોઈ લઈએ, ત્યારબાદ મુદ્દાસર પ્રશ્નનો જવાબ જોઈએ. ત્રીજી એક અન્ય પ્રકારની સ્થાયી પેશી છે જેને દ્રઢોતક પેશી કહેવાય છે. એનું નામ છે દ્રઢોતક. એટલે એના કોષો છે, એ કોષો દ્રઢતા આપે છે વનસ્પતિના જે તે અંગને, દ્રઢતા અથવા તો મજબૂતાઈ આપે છે. પરંતુ આ પેશીના કોષો મૃત હોય છે એટલે દ્રઢોતક પેશી માટે એક બીજો શબ્દ વપરાય છે, મૃત યાંત્રિક પેશી. મિત્રો, આગળ આપણે સ્થૂલકોણક પેશીમાં જોઈ ગયા, એને પણ યાંત્રિક પેશી કહેવાય છે કારણ કે એ પણ આધાર આપે છે, મજબૂતાઈ આપે છે. પરંતુ એના કોષો જીવંત છે એટલે સ્થૂલકોણક પેશી છે અને જીવંત યાંત્રિક પેશી કહેવાય છે. જ્યારે દ્રઢોતક પેશી છે એના કોષો મૃત હોય એટલે એને મૃત યાંત્રિક પેશી કહેવામાં આવે છે. એ વનસ્પતિને દ્રઢતા અને મજબૂતાઈ આપે છે. નામ ઉપરથી જ ખબર પડી જાય, દ્રઢતા દ્રઢોતક એટલે દ્રઢતા આપે. નારિયેળની રેસાયુક્ત છાલ એ આપણે બધાએ જોઈ છે, એ દ્રઢોતક પેશીની બનેલી છે. એ પેશીના કોષો મૃત હોય, લાંબા અને પાતળા હોય કારણ કે આ પેશીના કોષોની વચ્ચે લિગ્નિનને લીધે દિવાલ જાડી હોય છે. લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય એના લીધે એની કોષ દિવાલ જાડી હોય. આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય તો ત્યાં આંતરકોષીય અવકાશ હોતો નથી. કોષોની કોષ દિવાલ ખૂબ જાડી હોય એટલે કોષો કોષો વચ્ચે કોઈ અવકાશ કે જગ્યા હોતી નથી એટલે આંતરકોષીય અવકાશ હોતો નથી. આ પેશી પ્રકાંડમાં વાયુપુલની નજીક, વાયુપુલ એટલે મિત્રો વનસ્પતિની અંદર જે પ્રકાંડની અંદર કેટલાક, જેમ આપણે હવા ભરી શકાય વાયુ કોટરની વાત કરી હતી એવા વાયુપુલ આવેલા હોય. ઉપરાંત પર્ણની શિરાઓમાં, પર્ણમાં જે શિરાઓ હોય છે કેટલાકમાં સમાંતર શિરા વિન્યાસ હોય, કેટલાકમાં જાળીમય હોય, તો એ શિરા વિન્યાસમાં તેમજ બીજ અને ફળોની કઠણ છાલ એમાં પણ સ્થૂલકોણક પેશી, સોરી દ્રઢતક પેશી હાજર હોય છે અને એ પણ વનસ્પતિના વિવિધ ભાગોને યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો મિત્રો, મુદ્દાસર પ્રશ્નના જવાબ સમજીએ. આગળનો પ્રશ્ન છે, સ્થૂલકોણક પેશીની રચનાને કાર્યો જણાવો. તો વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલકોણક પેશી કહેવામાં આવે છે. વ્યાખ્યા એકદમ સરળ છે, વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશીને સ્થૂલકોણક પેશી કહેવામાં આવે છે. એનું સ્થાન જોઈએ તો વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે, એટલે પ્રકાંડનું જે અધિસ્તર હોય એમાં મૃદુતક પેશી હોય અને એની નીચે આ સ્થૂલકોણક પેશી આવેલી હોય છે. આપણે આકૃતિ તો આગળ જોઈ લીધી છે. આ પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુ અનિયમિત હોય. જીવંત હોય, લાંબા હોય અને કોણીય ભાગ હોય ત્યાં આગળ નો આકાર અનિયમિત હોય છે. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય અથવા તો હોતો નથી. આંતરકોષીય અવકાશ ઓછો હોય અથવા તો હોતો નથી. કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય. પ્રાથમિક દિવાલ ઉપર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય છે. કાર્યોની વાત કરીએ તો વનસ્પતિના અંગો જેમાં પ્રકાંડ પર્ણ ને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે, સાથે સાથે વનસ્પતિને યાંત્રિક આધાર આપવાનું પણ કાર્ય કરે છે. તો આ સ્થૂલકોણક પેશીની વાત થઈ. મિત્રો, ત્યારબાદ દ્રઢતક પેશી. તો મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દ્રઢતક પેશી કહેવાય કારણ કે એના કોષો મૃત હોય છે. એના સ્થાનની વાત કરીએ તો પ્રકાંડમાં, વાહીપુલની નજીક, પર્ણોની શિરાઓમાં, બીજ અને ફળોની કઠણ છાલમાં આ દ્રઢતક પેશી આવેલી હોય છે. ઉપરાંત નાળિયેરની જે રેસાયુક્ત છાલ હોય છે એ દ્રઢતક પેશીની બનેલી હોય છે. મિત્રો, આ અનુપ્રસ્થ એટલે આડો છેદ છે. આ કોષોને આડો આપણે, આ ઊભો કોષ છે અને આ રીતે આડો અહીંથી કાપી દઈએ
तो ऊपर थी आपने आवो भाग देखाय એટલે અનુપ્રસ્થ છેદ છે અને અહીંયા છે એ આયામ એટલે ઊભો છેદ છે અને આ આડો છેદ છે લક્ષણોની વાત કરીએ મિત્રો તો આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે કોષોની પ્રાથમિક દિવાલ પર લિગ્નીનું સ્થૂલન થયેલું હોય છે એ આપણે જોઈ શકીએ છીએ કે કોષોની દિવાલ પર અહીં આપણને લિગ્નીનું સ્થૂલન થયેલું જોવા મળે છે કોષોની દિવાલ જાડી હોય છે તો આ દ્રઢતક પેશીના લક્ષણોની વાત થઈ કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી કારણ કે લિગ્નીનું સ્થૂલન વિશેષ પ્રમાણમાં થયેલું હોય છે કોષો મૃત હોય અને વનસ્પતિના ભાગોને એનું કાર્ય છે દ્રઢતા અને મજબૂતાઈ આપે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ટૂંકનો જ લખો અધિસ્તર તો વનસ્પતિના અંગોના સૌથી બહારના એક સ્તરને અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે રચનાની વાત કરીએ તો અધિસ્તરના કોષો મૃદુતક પેશીને બનેલા એક સ્તરમાં ગોઠવાયેલા અને આંતરકોષીય અવકાશ વગર સળંગ ગોઠવણી ધરાવે છે મૃદુતક પેશીના કોષો છે અરે અધિસ્તરના કોષો છે એ મૃદુતક પેશીને બનેલા હોય છે એક સ્તરમાં ગોઠવાયેલા અને આંતરકોષીય અવકાશ વગર સળંગ ગોઠવણી ધરાવતા હોય અને મોટાભાગના અધિસ્તરીય કોષો ચપટા હોય મિત્રો એનું કારણ છે કે જેમ જેમ બહારની તરફ કોષોનું સ્તર આવતું જાય એમ કોષો ચપટા બનતા જાય તેમની બાહ્ય અથવા પાર્શ્વ દિવાલ આંતરિક કોષ દિવાલ કરતાં જાડી હોય તેમની બહારની અને પાર્શ્વ દિવાલ છે એ અંદરની કોષ દિવાલ કરતાં એટલે કે સૌથી બહારની દિવાલ છે જાડી હોય અંદરની દિવાલ પાતળી હોય વનસ્પતિના હવાઈ ભાગોના અધિસ્તરીય કોષો એટલે વનસ્પતિના હવાઈ ભાગો એટલે મિત્રો જે જમીન ઉપર રહેતા હોય હવાના સંપર્કમાં રહેતા હોય જમીનની બહાર રહેતા હોય અને હવાઈ અંગો કહેવાય એના અધિસ્તરીય કોષો જળ પ્રતિરોધક મીણના સ્ત્રાવથી આવરિત હોય એ પણ મીણ જેવું ચિકાસ ધરાવતું સ્ત્રાવ થતો હોય અને એનાથી આવરિત હોય છે કાર્યની વાત કરીએ તો અધિસ્તર વનસ્પતિના બધા ભાગોને રક્ષણ આપે છે કારણ કે અધિસ્તર એ સૌથી બહારનું આવરણ છે તે બધા ભાગોનું રક્ષણ આપે છે ઉપરાંત અધિસ્તર પર મીણયુક્ત એટલે ક્યુટિનનું આવરણ વનસ્પતિને પાણીના વ્યયની સામે રક્ષણ આપે છે એટલે કે ક્યુટિનનું આવું ચિકાસ ધરાવતું આવરણ હોય જેના લીધે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા ધીમી થાય એટલે પાણીનો વ્યય ઓછો થાય યાંત્રિક ઈજા અને પરોપજીવી ફૂગસામાં પણ રક્ષણ આપે યાંત્રિક ઈજા અને પરોપજીવી સજીવ છે ફૂગ એની સામે પણ રક્ષણ આપે છે ત્યારબાદ શુષ્ક વસવાટમાં આવેલી કેટલીક વનસ્પતિમાં અધિસ્તર જાડું હોય એનું કારણ છે કે શુષ્ક એટલે રણ પ્રદેશ જેવા સૂકા પ્રદેશો એમાં ઉગતી વનસ્પતિ છે એને પાણીની અછત હોય એટલે એને પાણી ગુમાવવું પોષાય નહીં એટલે વધુમાં વધુ પાણીનો વ્યય એ અટકાવી શકે એ માટે જાડું અધિસ્તર આવેલું હોય છે ત્યારબાદ મૂળના અધિસ્તરીય કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરે મૂળ વનસ્પતિના જમીનમાં હોય એ આપણે સૌ જાણીએ છીએ આ પ્રકાંડ છે સતત ઉપર વધતું જાય મૂળ જમીનમાં આગળ વધતા જાય તો એ મૂળના જે અધિસ્તરના કોષો છે સૌથી બહારના કોષો એ જ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને ઉપર તરફ એનું વહન કરી અને પાણીનો પુરવઠો પૂરો પાડે છે ત્યારે મિત્રો સરળ સ્થાયી પેશીની વાત થઈ જેમાં મૃદુતક પેશી સ્થૂલકોણક પેશી અને દ્રઢતક પેશી આ ત્રણ સરળ સ્થાયી પેશી છે અને ત્યારબાદ